हेलो नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे जाडेजा सबार नोबल स्कूल तेमज वासुदेव विद्यालय यूट्यूब चैनल में आप सभी नु स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आप धोरण 2 में चैप्टर 5 पेटर्न बराबर। तो दरेक विद्यार्थी मैथ्स એટલે કે ગણિત નંબર ની સ્પર્ધી પોતી કાઢવાની છે, જેમાં પેજ નંબર 56 એટલે કે દરેક વિદ્યાર્થીએ આ પેજ કાઢવાનો રહેશે, બરાબર। ચલો એમાં શું સૂચના છે, પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો। હવે અહીં તમને અલગ અલગ પેટર્ન આપેલ છે, બરાબર। એ પેટર્નમાં તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। સેના આધારે, તો કે સંખ્યાના આધારે। તો ચલો આપણે જોઈએ, તમારે પણ આ 56 પેજ પર મારી સાથે લખવાનું રહેશે। પહેલી પેટર્ન જોઈએ, 1 પછી 2 આપેલા છે તો કે ના, 3 આપેલા છે, 1 પછી 3 એક સંખ્યા મૂકીને, 3 પછી 4 આપેલા છે તો કે ના, પછી 5 આપેલા છે એટલે કે એકી સંખ્યા આપેલી છે, 1 3 5 એકી સંખ્યા મૂકીને, પછી 6 નહીં લખવાનું, શું લખવાનું, 7, પછી 8 લખવાના નહીં, શું લખવાનું, 9, પછી 10 લખવાના નહીં, ત્યાં શું લખવાનું, 11, 1 3 5 7 9 અને 11, બરાબર। એવી સંખ્યા લખી, ત્યાર પછી જો બીજી પેટર્ન છે એમાં 20 પછી 21 નથી, 22 એકી સંખ્યા મૂકીને લખવાનું, 20 પછી 22 પછી 24, તો હવે આપણે 25 નહીં લખી, શું લખીશું, 26, બરાબર। પછી 27 લખીશું તો કે ના, શું લખીશું, 28, એક એક સંખ્યા મૂકીને, પછી 29 નહીં લખી, શું લખીશું, 30, એક સંખ્યા લખવાની એક સંખ્યા નહીં લખવાની, 31 લખવાના તો કે ના, 32 લખવાના, બરાબર। ત્યાર પછી 33 લખવાના તો કે ના, 34 લખવાના, તો આમાં શું કર્યું, 20 પછી 21 લખ્યા, 22 પછી 23 લખ્યા છે, ના, 24 લખ્યા છે, પછી 25 લખ્યા છે તો કે ના, 24, એ જ રીતે 28 30 32 અને 34, બરાબર। એક સંખ્યા લખવાની એક સંખ્યા છોડી દેવાની, ત્યાર પછી આ ત્રીજી પેટર્નમાં આપણે જોઈએ એમાં શું છે, તો કે 24, પછી ડાયરેક્ટ 27 છે, તો એમાં શું કરવાનું, બે સંખ્યા છે જો 24 પછી 25 અને 26, એટલે 25 27 આવે ને, તો વચ્ચેની બે સંખ્યા નથી, ત્યાર પછી 28 છે, 29 છે તો કે ના, 30 છે, તો આમાં શું કરશું આપણે, 3 3 ઉમેરીશું, 30 માં 3 ઉમેરીએ તો 31 32 33, તો અહીંયા આપણે લખીશું 33, ત્યાર પછી 34 35 36, 3 સંખ્યા 3 3 સંખ્યા લખવાનું, બરાબર, તો અહીંયા આપણે લખીશું 36, ત્યાર પછી 37 38 39, ત્રીજી જે સંખ્યા આવે એ આપણે લખવાની છે, ત્યાર પછી 40 41 અને 42, અહીંયા શું લખીશું આપણે, 42, ત્રીજી સંખ્યા જે આવે એ આપણે ઉમેરી છે આમાં લખેલી છે, ત્યાર પછી આમાં શું કરવાનું છે, 41 પછી ખાલી જગ્યા, પછી 42 આપે છે તો કે ના, અહીંયા 43 છે, તો 41 થી 43 ના વચ્ચે શું આવે, 42, ત્યાર પછી 43, તો 43 પછી શું આવે, 44, બરાબર। એકડાને આધારે છે, જેમાં 41 ની લાઈન છે, 41 42 43 44, ત્યાર પછી શું આવશે, 45, 46 તો આપેલા છે ને, તો 46 પછી 47, 47 પછી 48, 49 આપેલા છે, 49 પછી 50, 50 પછી 51, બરાબર। તો આમાં 41 થી 51 સુધીના અંક આપણે લખ્યા, ત્યાર પછી હવે આમાં આપણે જોઈએ શું છે, ચલો જોઈએ, ખાલી જગ્યા 68, ખાલી જગ્યા 66, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને અહીંયા 63, તો જો આ 66 અને 68 એ બેની વચ્ચે શું આવે એ આપણે જોવાનું, તો એને પહેલા શું વચ્ચે શું આવે, તો કે 67, બરાબર, તો કે આ ઉતરતા ક્રમમાં છે, તો આની પહેલા શું આવશે, 68 ની પહેલા
तो के 79 આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જો શું કીધું છે પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો તો 68 ની પહેલા શું આવે 79 એટલે અહીંયા લખ્યા આપણે 79 68 પછી 79 લેવાનું તો 68 ની પહેલા શું આવે 67 બરાબર 66 અને 68 ની વચ્ચે આવે 67 હવે 66 ની પહેલા શું આવે તો કે 65 65 ની પહેલા શું આવે 64 ની પહેલા 63 આવે તો એ તો આપેલા છે તો 63 ની પહેલા શું આવે 62 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પેજ નંબર 56 પૂર્ણ છે હવે આપણે પેજ નંબર 57 પર જોશું બરાબર આ પેજ દરેક વિદ્યાર્થી કરશે ચલો હવે એમાં શું છે જુઓ આગળ જોડો તો પહેલા તમે સ્વાધ્યાય પોથીમાં જો 0 થી 20 સુધીના અંક આપેલા છે કેટલા અંક આપેલા છે 0 થી 20 એટલે કે 0 થી 20 તો એમાં શું છે બે કી સંખ્યા હોય કે આપણે ઉચાડવાનું છે બરાબર પેટર્ન 0 થી 2 2 થી 4 બરાબર 4 થી 6 અથવા તો 2 નો ગુણ્યો 2 1 2 2 2 2 4 2 3 6 2 6 8 વ્યવસ્થિત પેટર્ન તમારે પણ મારી સાથે કરતું જવાનું છે 2 5 10 તો અહીં 10 એ કોઈશું 2 6 12 આવી જ રીતના તમારે પેટર્ન આગળ વધારવાનું છે 2 7 14 તો 14 એ પેટર્ન કોઈ છે 2 8 16 બરાબર 2 9 18 અને 2 10 20 તો આ 2 ના ગળિયાને આધારે આપણે આ આગળ જોડતા જોડી ત્યાર પછી ખૂટતી સંખ્યા લખો એમાં તમે શું પ્લસ 2 એટલે કે આમાં 2 2 ઉમેરવું જોવાનું છે બરાબર જેમ આમાં આપણે 2 નો ગળિયાના આધારે આપણે આગળ જોડીએ એ જ રીતે આમાં આપણે ખૂટતી સંખ્યા લખવાની છે 20 20 માં 2 ઉમેરીએ તો 21 અને 22 તો અહીં આપણે લખીશું 22 22 માં 2 ઉમેરીએ તો 24 તો એ જ રીતે 24 માં 2 ઉમેરીએ તો 26 એ જ રીતે 26 માં 2 ઉમેરીએ તો 28 ત્યાર પછી 28 માં 2 ઉમેરીએ તો 30 30 માં 2 ઉમેરીએ તો 32 32 માં 2 ઉમેરીએ તો 34 નો ક્યારે તો આપણે દ્વારા પણ રહેશે 35 અને 36 તો અહીંયા આપણે લખીશું 36 36 માં 2 ઉમેરીએ તો 37 અને 38 જે તમને અહીં સંખ્યા આપેલી છે તો બરાબર આ પેટર્ન પણ તમારે પૂર્ણ એ જ રીતે આમાં પણ તમારે 2 2 ઉમેરવાની છે જો એક ઉદાહરણ મેં તમને આપ્યું હવે 40 માં 2 ઉમેરીએ તો 42 લખો 42 માં 2 ઉમેરીએ તો 44 પછી 44 માં 2 ઉમેરીએ તો 46 એ જ રીતે તમારે 68 છે 68 આવવા જોઈએ એ રીતે પૂર્ણ કરવાનું છે ત્યાર પછી જુઓ દર બીજા ક્રમે આવતી સંખ્યાઓમાં ખાનામાં મનગમતો રંગ પૂરો હવે તમને બધા ખાના આપેલા છે બરાબર 1 2 3 4 5 6 એવી રીતના બધી તમને સંખ્યા આપેલી છે 1 થી 100 સુધી બરાબર તો એક ખાનામાં રંગ નહીં પૂરવાનો એક માં રંગ પૂરવાનો એક ખાના છોડીને એક માં નહીં પૂરવાનો બે માં પૂરવાનો ત્રણ માં નહીં પૂરવાનો ચાર માં પૂરવાનો બરાબર તો આ જ રીતે તમારે આ 14 નો જે ક્વેશ્ચન છે તમારે પૂર્ણ કરવાનો મનગમતો રંગ પૂરીને બરાબર વ્યવસ્થિત રંગ પૂરવાનો અને દર બીજા ક્રમે આવતા ખાનામાં બધા અંક આવે એમાં રંગ નથી પૂરવાનો તો અહીં આપણું 57 પેજ પણ પૂર્ણ થાય છે હવે પેજ નંબર 58 એમાં શું છે જુઓ આગળ જોડો જે રીતે આમાં આપણે બે બે સાથે બે ના ઘડિયાળના આધારે આપણે આગળ જોડીએ ને એ રીતે એમાં શું કરવાનું છે 3 0 થી 3 ને 3 થી 6 3 1 3 3 2 6 3 3 9 એ રીતે બરાબર એવી રીતે છેલ્લે 24 સુધી આગળ જોડવાનું છે ત્યાર પછી અહીંયા શું કીધું છે તો કે
સંખ્યા લખો, તેમાં પણ જો અહીં પ્લસ 3 કરેલા છે આવી રીતના, તો એમાં શું કરવાનું છે, 3 3 ઉમેરવાના છે, 30 30 માં 3 ઉમેર 31 32 અને 33, તો આમાં 3 3 ઉમેરતો જવાનું. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે દરેક વિદ્યાર્થીને પેજ નંબર 58 સુધી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ હોવો જોઈએ, અક્ષર સારા હોવા જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.